गजानन स्वामी महाराज जय, हरिप्रसाद स्वामी महाराज जय, आत्मीय समाज में जय जय जय। मिडलैंड की धरती पर तमारा बधा दर्शन करी खूब आनंद थयो। गई साल ऑगस्ट महीना में तमारा बधा दर्शन थया था, आज वर्ष पछी फरी दर्शन थया। अपने बधा रक्षाबंधन उजवा माटे भेगा थया छीए। भक्ति स्वामीए एमनी परावाणीमां अद्भुत वात करी। दरेक व्यक्तिने रक्षानी जरूर छे। દરેક જગ્યાએ રક્ષાની જરૂર છે। પડે 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 કોક રક્ષાહણ જોઈએ। ભક્તિ સ્વામીએ દેહની, ધનની, મનની બધી વાત કરી। દેહમાં કોઈ રોગ હોય, કોઈ સારો ડોક્ટર હોય તો ક્લિયર થાય, પણ જ્યાં ડોક્ટર પણ હાથ ઊંચા કરી દે ત્યાં પછી ગુરુરી સ્વામી જેવા કોઈ પુરુષ જોઈએ। એમના આશીર્વાદથી એ પ્રાગમાંથી મુક્તિ થાય। ધનની બીમારી, બાર હાંધણ તે તૂટેવી પરિસ્થિતિ હોય, અહીં તો તમે પ્રશ્નો ઓછો છો, પણ ઇન્ડિયામાં ખૂબ હોય। ખેતી પ્રધાન દેશ છે, વરસાદ ન પડે તો એ અધર જીવ થઈ જાય, ને વધારે પડતો પડે તો એ અધર થઈ જાય। બિયારણ નીકળશે કે નહીં નીકળે? હમણાં અમારે એક સ્વામીનો ફોન આવ્યો, એને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની સેવા સોંપેલી છે। વરસાદ પાણી કેવા છે કે પૂછો, અત્યારે તો સારું છે કે પાછળથી ખેંચાય નહીં એ પ્રાર્થના કરજો ભગવાનને, પાછળથી વરસાદ ખેંચાય નહીં। દરેક વ્યક્તિ ટેન્શનમાં છે, એ ધનની બીમારી છે। એથી ચડે મનની બીમારી। અમારા ગુરુજી વર્ણન કરતા ચાર પ્રકારની બીમારી દરેક જીવને વળગી છે। દરેક જીવને ચાર પ્રકારની બીમારી વળગેલી છે। પહેલી તનની, એટલે શરીરની, ફિઝિકલ ફિટનેસ, એથી ચડે ધનની બીમારી, બાર હાંધીને તે તૂટે, બે હાંધ ભેગા થાય જ નહીં, એમ એટલી મહેનત કરે પણ
ऊंचो आवेद नहीं। एथी चरम मन ने बीमारी, मन ने बीमारी एटले शुं? બે સગા ભાઈ હોય, બે સગી બેનને પરણ્યા હોય, બે સગા ભાઈ છે, પેલી બે સગી બેન છે, સગી બેનને પરણ્યા હોય તો પણ છ મહિના વરસ બહુ થઈ ગયું, ત્યારે પ્રકૃતિ ઘસાય, ક્યારે છૂટા થાય એ ખબર પડે નહીં, એ મનની બીમારી છે। પ્રકૃતિ એક સરખી નથી દરેકની, એટલા માથા જુદા એટલા વિચાર જુદા, જેટલા માથા જુદા એટલા વિચાર જુદા। તમે ને તમારી ઘરવાળી વિચાર કોઈ દેખ નહીં થાય, કારણ કે એનો બી વિચાર છે, તમે તમારે તો વિચારથી જ ચાલો છો। પણ ત્યાં સત્સંગ હશે તો ગીવઅપ કરવાની ભાવના પ્રગટ છે। શું પ્રગટ છે? ગીવઅપ કરવાની, મન એક થવાનું નથી, એ તો વિચાર અલગ રહેવાના છે, પણ પાછા વળવાનું એ ભાવના પ્રગટ છે। એ ભાવના પ્રગટ છે તો ઘરમાં સ્મૂધ ગોઈંગ વાતાવરણ રહેશે। બાકી અથડામણ રહેવાની, ત્યાં સ્મૂધ ગોઈંગ રહે એના માટે સત્સંગ જોઈએ। એક પ્રસંગની વાત કરું, બરોડાની દશેરાના દિવસે બરોડાથી પોલીસ 100 પોલીસને મોકલી પીએસઆઈ સાથે, ગામમાં ધમાલ ના થાય, દર વર્ષે ધમાલ થાય એવું એ ગામ, ને સાંજે બધા કેફમાં જ હોય। એ ગામમાં ખાલી 250 દારૂની ભઠ્ઠી હતી, એટલે 250 દારૂની ભઠ્ઠી હતી, એમાં ઘેરે રસોઈ થતી હોય તો ભીખો કોઈ રે, સહજ જમે જ, ઘેરે ગારતા હોય એટલે પ્રસાદ તો દરેક લે છે, એટલે દરેક પીનારા હતા। કહેવાનું મિનિંગ કે એકે વ્યક્તિ એવી નહોતી કે જે 6:45 ટાઈમે એના આનંદમાં ના હોય એમ। એ ગામમાં યોગીજી મહારાજ ખૂબ જતા, બાપા માટે ખૂબ ભાવ બી હતો, પછી સ્વામીજી ગામમાં રહ્યા, 1800 ભઠ્ઠી સ્વામીજીએ હેત કરીને બંધ કરાવી, એટલી ભઠ્ઠી અત્યારે એક ભઠ્ઠી જોવા ન મળે, હશે પીનારા બહારથી લાવીને પીતા હશે, પણ જે ગાળતા હતા એ બધા બંધ થઈ ગયા। નાનો મોટો દરેકને માન હોય, એટલે ગરીબ હોય કે તો અંગર દરેક વ્યક્તિ માનથી જીવતો હોય, એટલે સ્વામીજીને એ ગામમાં 100 એકર જમીન ગામ લોકોએ આપી, કોતર હતા બધા, ઇવન લેન્ડ એકેય નહોતી। સ્વામીજી ત્યાં રહ્યા, તમારા જેવા ભક્તો વર્ષમાં 3-4 શિબિર કરે, ધીરે ધીરે કરતાં બધી જમીનો
समझी लेवल करी, शिविरों कराई कराई। ये जमीन पर बे हरिभक्तों ने राख्या समझी कि तुम्हारे काळजी राखवानी, लेमा तुम्हारे जाओ कोई हरिभक्त सावजन सामेथी कोई एक ट्रेक्टर तमने आपीए, आटली बधी जमीन छे खेड़वा माटे ट्रेक्टर पोतानुं स्वामीजीने आपीए। स्वामीजी पहेला बे जे भगत હતા એને કહ્યું કે આ ટ્રેક્ટર રાખો અને સાચવીને કામ લેવાનું, અને કામ ના હોય આપણે આપણી જમીનમાં તો ગામના બધા ગરીબ પ્રજા એને કંઈ જરૂરિયાત હોય તો આપણે એને ખીડું તો ખેડી આપવાનું, કોઈને કદાચ ખાતર કાઢવું હોય તો ટ્રેક્ટર આપવાનું, પણ ઉપયોગ બધાને થાય, કદાચ કોઈ એવો હોય કહેવા જેવું હોય તો ભાડું ના લે પણ ડીઝલના પૈસા, એ વખતે ડીઝલના ભાવ લીટરના 2 રૂપિયા હતા, પહેલાં અત્યારે 100 રૂપિયા ભાવ નહીં, 2-2.5 રૂપિયા ભાવ હતો લીટર, સાંકે કદાચ ડીઝલનું કહેવાનું સાનુકૂળ થતો પૂરા આપે કે ના પતો પણ કહેવાનું આપણે એકવાર કે એ ટ્રેક્ટરની જવાબદારી સમજી એક ભગતને સોંપી। પેલા ભગત સિન્સિયરલી સેવા ભક્તિ કરે, ગામના એક બીજા વડીલ હતા એ પોતે મોટા ખેડૂત, સદ્ધર ખેતી બધું જ, એ બી પોતે ટ્રેક્ટર લેવા આવે, મફતમાં મળતું કોણ ના લે, એ ટ્રેક્ટર લેવા આવે એટલે પેલા કાકા કે સ્વામીજી કીધું છે એટલે ના ના પણ લઈ જાઓ, પછી કે કાકાને કે કાકા સાનુકૂળ થાય તો ડીઝલ ભરાઈ આપજો કે, અને એને કંઈ ખોટ નહોતી, પોતાની 25-30 વીઘા જમીન હતી અને કદાચ ભરી આપે તો કંઈ ખોટ નહોતી, પણ ટ્રેક્ટર લઈ જાય પણ કોઈ ડીઝલ ના ભરાવે એટલે ખાનદાની પાછી। પછી પાછા બે મિત્ર જેવો સંબંધ બને, એક દિવસ સ્વામીજી મંદિરે હતા ને બંને દર્શન કરવા માટે સાથે ગયા, અને સ્વામીજીને બેઠા, સ્વામીજી પૂછ્યું સ્વામીજીએ કેવું ચાલે છે ખેતીનું, સ્વામી કે સરસ છે કોઈ તકલીફ નથી, કે સ્વામી કે ટ્રેક્ટરનું કેવું છે કન્ડિશન, વ્યવસ્થિત છે મેન્ટેનન્સ છે, કારણ કે આપણે જરૂરિયાતના તો હરિભક્તોને આપો છો ને કે ગામના, તો પેલા કાકાજી હતા જે ટ્રેક્ટર લઈ જતા હતા 25-30 વીઘાના ઓનર, એને મજાક કરતા કહ્યું કે સમય આ છે ને એ ટ્રેક્ટર પોતાના ખેતરમાં ફેરવે છે, મને નથી હાલતો કે શું કે તમે બે ભાઈબંધો હો અને ખોટું બોલો, તમે તમને આપતા હોય એક વખત ના ના પાડી હોય ને તમને કહે કે નથી હાલતો તો આપણું મગજ જાય કે ના જાય, સહજ જાય, એટલે પેલા પાછા મિત્ર ચાંદાઓ 2-4 વર્ષનો ફેર ઉંમરમાં, એટલે પેલાએ કહ્યું કાકા મેં તમને ક્યારે ના પાડી કે, શું કહ્યું કાકા મેં તમને ક્યારે ના પાડી, પેલા માઇલ ટોનમાં કહ્યું, પછી પેલો જે વડીલ હતા એને કહ્યું કે નાના સ્વામી કે પોતાના ખેતરમાં ફેરવવામાં નથી હાલતો કે, એટલે પેલા હાઈ ટોનથી કહ્યું કાકા સ્વામી કરતો સાચું બોલો, તો ટોન ખોટું બોલે એટલે સહજ છે, આપણો બી ટોન હાઈ થઈ જાય, એટલે હાઈ ટોનમાં કહ્યું કે કાકા સ્વામી કરતો સાચું બોલો કે કેમ જૂઠું બોલો છે કે, એટલે હાઈટોન થયો એટલે સમજીએ એને ખગડાયો કે ધીમેને બોલ, એક તો ગુનેગાર પહેલો અને આને સમજી ખગડા ધીરેને બોલ કે સ્વામી તમારી આગળ જૂઠું બોલે છે કે, પેલા કાકા ફરી કંઈક બોલ્યા જૂઠું,
અને ફરી કહ્યું, કાકા બીજે બધે તમે જૂઠું બોલો ચાલે, પણ સ્વામી આગળ બી જૂઠું બોલવાનું કે? એટલે આવું બોલ્યા એટલે સ્વામીજી ગરમ થઈને પેલા ભાઈને જે ટ્રેક્ટર હાંચવતા હતા એને આપી ગઈ સ્વામીજીએ, બે તમાચો ઠોકી આવ્યા. એટલે વાંક પેલાનો તમાચો આને કયો ન્યાય કહેવાય? ન્યાયની દ્રષ્ટિ વિચારીએ તો, પણ સ્વામીજીને એનો વિશ્વાસ હતો એટલે એને બે તમાચા સામે ઠોક્યા. પછી કે પગે લાગ, માફી માગ, કે તારા કરતાં મોટા છે, કે રિસ્પેક્ટ રાખવાનું, કે આ બી સ્વામીજી શીખવાડે. બે ચાર વર્ષ જ મોટા હતા, મોટા એટલે કે 15-20 વર્ષની ઉંમરમાં કંઈ ગેપ નહોતી, ખાલી 2-4 વર્ષ મોટા હતા. સ્વામી તારા કરતાં મોટા છે, રિસ્પેક્ટ રાખવાનું, માફી માગ. સ્વામી કીધું એટલે પેલા પગે લાગીને માફી માગ્યા. કારણ કે એવું નહીં, ઘેરે લઈ જા, શીરો પૂરી બે શાક ને ભજીયા બનાવીને જમાડ, કે ગાંડી કોટ અને ગાંડા ન્યાયાધીશ. પણ પ્રીતિ હતી સ્વામી સાથેની, એટલે કહ્યું જે સ્વામીજી. એટલે વાહણા ગામ ખેતરોમાં રહેવાનું, કોઈ વ્યવસ્થા ન હોય, તેલ હોય એટલી બોટલમાં તેલ હોય, 200 ગ્રામ તેલ હોય કેટલું હોય, વઘાર કરવાનું પૂરું ના હોય, એટલે ત્યાં જમાડવાનું હોય તો ભજીયા બનાવવાના, આ તેલ લેવું પડે. ખોખડા ગામમાંથી તેલ લીધું, બજારમાંથી બેસન લીધું, શીરો બનાવવા માટેનું સોજી કે જે જોઈએ બધું લીધું, લઈને બને નીકળ્યા. ઘેરે ગયા, ઘરવાળીને કહ્યું કે મહેમાન આવ્યા છે, આપણે રસોઈ બનાવો, કે શીરો પૂરી બે શાક ને ભજીયા બનાવો. કહ્યું એટલે પોતે જે લાવ્યા હતા બધું મટીરિયલ આપ્યું, શીરો બનાવડાય. સ્વામી કહ્યું હતું કે બે પાટલા મૂકજે, કે એક પાટલા પર ડોહાન બિહાડજે, બીજા પાટલા પર થાળી મૂકજે, કે એટલે રસોઈ તૈયાર થઈ, ડોહાને જમવા બિહાડ્યા, બે પાટલા મૂકીને વ્યવસ્થિત આગળ થાળી મૂકી. એટલે કોઈ બી માણસ છે મને જૂઠું બોલતો હોય, પણ છેલ્લેને અંતરદર્શી થાય ને રિયલાઇઝ થાય છે. પેલા કાકાએ જેવો થાળીમાં શીરો મૂક્યો એવું પેલા ડોહાની આંખમાં ત્યાં સુ આવી ગયા અને કહ્યું નામ દઈને કે હું સ્વામી આગળ જૂઠું બોલ્યો, તને માર ખવડાવ્યો, કે તું ઉપરથી મને શીરો ખવડાવે છે, શું કે હું જૂઠું બોલ્યો, સ્વામી પાસે માર ખવડાવ્યો અને ઉપરથી તું મને શીરો ખવડાવે છે. એની આંખમાં સુઈ ગયા. ત્યારે પેલા ભાઈ કહ્યું કે તમે તો મને ઓળખો છો મારો નેચર, તો કે સ્વામીજી ન હોત ને, સ્વામી ગેરહાજર તમે બોલ્યા હોત ને, એ તમારી જીભ કાઢીને તમારા હાથમાં આપી દેત, કે કેવો સ્વભાવ એનો, કે સ્વામીજીને હાજરીમાં તમે જૂઠું બોલ્યા ને ગેરહાજરીમાં જો બોલ્યા હોત ને તો તમારી જીભ તમારા હાથમાં આપી દેત, કે પણ કે સ્વામીજીએ એ મને તમાચો માર્યો, કે એ મારો ગરમ સ્વભાવ સ્વામીજી તમાચો મને કાઢ્યો, કે શું. બાકી કોઈની તાકાત નથી એ મારી સામે કોઈ બોલી જાય. તમને ખબર છે, તમે ઓળખો છો, હાથે રહીએ છીએ આપણે. પછી પેલા કાકા જે સીઓ થાળી જમવા માટે બેઠા હતા એ કાકાએ કહ્યું કે તને તમોચો મારી તારો સમજે ક્રોધ કાઢ્યો, કે તારી ગરમી કાઢી ને મને સીઓ ખવડાવી ને મારી ઈર્ષા કાઢી, કે એ હઠ મન ને ઈર્ષાના જે ભાવો છે ને
કોણ કાઢે? બજારમાં કોઈ એવી દવા મળતી નથી કે એ ભાવ ટળે. એને માટે આવો સત્સંગ જોઈએ, પોઝિટિવ વાતાવરણ જોઈએ, તો એ તમારા ભાવ બદલાય. સ્વામીજીએ એક કાકરે બે પક્ષીને માર્યા, કેવું છે ને, એક કાકરે બે પક્ષીને માર્યા. પેલાનો ક્રોધ કાઢ્યો, પેલાની ઈર્ષા કાઢી. આ જે બીમારી છે, પેલી બીમારી હોય કદાચ કેન્સર થયું હોય કે એડ્સ થયું હોય, એક એ બીમારી કદાચ માણસ મરી જાય બીમારીમાં, પણ એને લઈને જન્મ મરણ ઉભા ના થાય. આહટમાં ને ઈર્ષાના ભાવ એવા છે કે તમને જન્મ લેવડાવે. શું લેવડાવે? જન્મ લેવડાવે. એ જન્મ મરણની પુરાવતી કોણ કરે? એની માટે એવો સત્સંગ છે. એ સ્વભાવથી મુક્ત કરે એનું નામ સત્સંગ. સમજે, હજારો પરિવારને સ્વભાવથી મુક્ત કરી અને ભગવાનને માર્ગે ચડાયા, સમજી, એ સ્વામીજીનું કાર્ય છે. એથી ચડે મનનો, ધનનો, આપણે આત્માનો રોગ. આપણે બધા વિચારીશું કે આત્માનો રોગ હોય, રોગ હોય દેહને હોય, આત્માને હોય? સમજી કે આત્માને પણ રોગ છે, કે એ રોગ છે જન્મ મરણ. કયો રોગ છે? આપણે જન્મ છીએ એટલે મરવાનું પાકું છે જ, પણ એ જન્મનો રોગ ટાળીને છેલ્લો જન્મ કરાવે એવા પુરુષ મળે તો એ આત્માનો રોગ ટળે. સમજી, એવા પુરુષ હતા કે એના સંકલ્પે હજારોને પોતાના ધામમાં બેસાડ્યા છે. એક બે નહી, હજારોને. એક ગેરંટી કોણ આપે? હમણાં 2020 સાલમાં મેં સમય કર્યો બરોડાની ધરતી પર, ત્યારે 2,00,000 ભક્તો હતા. કેટલા હતા? 2,00,000 ભક્તો હતા. 2,00,000 ભક્તોની વચ્ચે સમજે જાહેરમાં કહ્યું હતું કે તમે બધા ફાવી ગયા. કે શું કહ્યું? તમે બધા ફાવી ગયા, કે મફતના ફાવી ગયા, કે શબ્દ વાપરો મફતના, કે તમે આ ઉત્સવમાં આવ્યા છો, આ દર્શન કર્યા, કે અંત સમયે ભગવાન તમને તેડવા આવશે. કે અંત સમયે ભગવાન તમને પછી કહ્યું, ભગવાન આવે ને તો ના નહીં પાડતા. કે આપણને થાય ભગવાન તરફ કોઈ ના પાડતું છે, પણ જીવનો સ્વભાવ છે ને એ ત્યાંય ના પાડે. અમારા વડોદરામાં એક પરિવાર હતો, એના 3 દીકરા ડોહાને, ડોહાની છેલ્લી અવસ્થા અને થોડી બીમારી એવી હતી કે બધું જ પથારીમાં થાય, ખાવાનું ને ટોયલેટ બધું જ પથારીમાં. એટલે દીકરાઓને વિચાર આવ્યો કે આ બધું દાદા દુઃખી થાય છે, અને કદાચ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે જલ્દી ગોદમાં બેહાડી દે તો દાદા છૂટે આમાંથી. એમ દીકરાઓ સ્વામીજી મંદિરે હતા અને 3 દીકરા સ્વામીજી પાસે આવ્યા, સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આવું છે, 2 વર્ષથી દાદા પથારી વર્ષે
અને પોતાનીમાં જ બધી ક્રિયા કરે છે, અમારાથી જોવાતું નથી. દયા કરો અને ધામમાં જાવી કૃપા કરો. સમજી કે જવાબ ના આપ્યો. ફરી મહિનો થયો એટલે ફરી પાછા આવ્યા, ફરી પ્રાર્થના કરી કે સમજી એવું કે સમજી ભૂલી ગયા છે. મહિના પછી ફરી પ્રાર્થના કરી, સમજી આવું છે, દાદાને આવી પરિસ્થિતિ છે, કૃપા કરો અને ગોદમાં બેસાડી દો. ત્યારે સમજીએ જવાબ આપ્યો, સાહેબ હું તમારા ઘેર આવીશ, દાદાને મળીશ, પછી આપણે નક્કી કરીએ. કે શું કહ્યું? તમારા ઘેર આવું, દાદાને મળું, પછી આપણે નક્કી કરીએ. પછી અઠવાડિયે 10-30 પછી સ્વામી એમને ઘેર પધાર્યા. એટલે 3-3 દીકરાઓ સ્વામી પાસે, દાદો અંદર રૂમમાં પથારી, દાદાની હતી સ્વામીજી ડ્રોઈંગ રૂમમાં બહાર બેઠેલા. 3-3 દીકરાઓ સ્વામીજી પાસે આવીને ફરી પ્રાર્થના કરી કે સ્વામીજી આપે કહ્યું હતું કે ઘેર આવીને પછી તમને જણાવીશ, આપ ઘેર પધાર્યા છો તો દાદાને ક્યારે લઈ જશો? ત્યારે સમજીને ધીમે રહીને કહ્યું કે તમે કહો છો દાદાને લઈ જાઓ, પણ દાદાને જવું છે, પૂછો તો ખરા કે દાદાને ભગવાનની ગોદમાં બેસવું છે, પૂછી જુઓ. એટલે દીકરાઓને એવું કહેવાય, પથારીમાં હબળ જ છે, દુઃખી જ થાય છે, સંડાસ બી પથારીમાં જ કરે છે, તો ના થોડા પાડવાના. ત્રણે દીકરા ઉમંગથી દાદા પાસે ગયા, બે દીકરા મેરીડ હતા અને એક બાકી હતો. દાદાને પ્રાર્થના કરી કે દાદા સ્વામીજી આવ્યા છે અને પૂછાવડાવે છે, ધામમાં જવું છે? શું કહ્યું? સ્વામીજી આવ્યા છે અને પૂછાવડાવે, ધામમાં જવું છે? દાદા શું કહે છે કલ્પના કરજે. દાદા કે જ્યારે નાનો દીકરો છે ને, પૈણાવાનો બાકી છે, કે એ દીકરો પરણે પછી એને ઘેર દીકરો થાય એને હિંચકા નાખીને જવું છે. હજી પેલા દીકરાની માટે દીકરી હોધવાની છે, એ ક્યારેય મેળ પડે કંઈ નાખી નહીં. લગ્ન થાય પછી એને ઘેર પાણું બંધાય, એટલે 2-3 વર્ષનો તો દાદાને હિંચકા નાખવાના ને, પછી છોકરા હોઈએ. એટલે દાદા આવું કહ્યું એટલે છોકરા બધા ઉદાસ થઈ ગયા. સાંઈ પાસે સાંઈ કે શું કહ્યું દાદાએ? કે દાદા તો આવું કહે છે કે હજુ દીકરાને પરણાવવાનું છે, એના ઘેર દીકરો થાય પછી હિંચકા નાખીને જવું છે. કે એટલે જીવનો સ્વભાવ હોય છે. એટલે સ્વામીજી કે ભગવાન આવે તો ના પાડતા નહીં, એ વિઝનરી પુરુષ છે, એને ખબર જ હોય કે જીવ જ્યાં હોય ત્યાં બંધાયેલો જ રહે છે. દીકરામાં બંધાય ને દીકરાના દીકરામાં બંધાય, એમાંથી મુક્ત થવું એ કોણ કરે? પછી આ દીકરાએ પ્રાર્થના કરી કે સ્વામીજી ભલે દાદાનું જીવ દીકરાને પરિણામમાં છે કે, પણ અમારી પ્રાર્થના છે દુઃખી થાય છે. એકચ્યુ દાદાને દુઃખ નહોતું, દાદાના છોકરા વ્યવસ્થિત સેવા કરતા હતા એટલે એને કોઈ તકલીફ નહોતી, પણ દીકરાને દુઃખ હતું કે રોજ ગોળવા કરવાના, દાગીનો ગોળવાનો, પથારી સાફ કરવાની હોય, ચાદર બદલવાની હોય, ઉંચકવાના, હોળાવાના, કપડાં બદલવાના. છોકરા કંટાળી ગયેલા હતા. એટલે છોકરા ફરી પ્રાર્થના કરી કે સમજી દાદાનું જે હોય આપ તો કરુણા નીધું છો, દાદાના પેલા હું જોશો નહીં, કરુણા કરીને તમે ધામમાં લઈ જાઓ. કે બહુ રિક્વેસ્ટ પ્રાર્થના કરી સ્વામી કે સારું 15 દિવસ સેવા કરી લો. કે શું કહ્યું? 15 દિવસ દાદાની સેવા કરી લો. 15 દિવસ દીકરાઓએ સેવા કરી, પછી સ્વામીજી દાદાને ધામમાં લઈ ગયા. કેવાનું મનુષ્ય છે કે આવી ગેરંટી કોણ આપે? આત્માની જવાબદારી કોણ લે?
એ આત્માની જવાબદારી લેનારા પુરુષ સાચી રક્ષા એ છે. દેહની રક્ષા તો રક્ષા છે, બરાબર છે, પણ આત્માની રક્ષા કરે એવા પુરુષ મળે એ આપણું જીવનનું સાફલ્ય છે. આજે રક્ષાબંધનનો દિવસ છે. દરેક વ્યક્તિને પોતાના આત્માની રક્ષા માટેની પેલી હોય તો એ આત્માની રક્ષા કરનારા પુરુષ આપણને સમજી મળ્યા, એની ગોદમાં બેઠા છીએ, તો આવો સરસ સત્સંગનો યોગ છે. અહીંયા બ્રહ્મિયારી સ્વામી જેવા સંત અહીંયા રેગ્યુલર આવે છે. દર વર્ષે 2-3 મહિનાએ લંડનની ધરતી પર આવીને રહે છે આપણી સાથે. તો એવા એવા સંતનું સાનિધ્ય છે. તો આપણી યાત્રા પણ ભગવાન તરફ નિરંતર ચાલતી રહે એના માટે સરસ અવસરસનો યોગ મળ્યો છે. તો અઠવાડિયે કલાક 1.5 કલાક સત્સંગ માટે કાઢવાનો સંકલ્પ કરીએ. એ સંકલ્પ કરીશું તો આપણી યાત્રા ભગવાન તરફ ચાલશે. 1-1.5 કલાકના સત્સંગથી તનની, મનની, ધનની અને આત્માની ચારે ચાર પ્રકારની રક્ષા ભગવાન કરે. આમ વિચાર કરીએ તો અઠવાડિયામાં 1.5 કલાક 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું 168 કલાક થાય. 24 × 7 કરીએ તો 168 કલાકમાંથી 1-1.5 કલાક કાઢીએ તો કેટલા ટકા થાય? 1% પૂરો થતો નથી. હા, 1% પૂરો થતો નથી. 1 ડગલું ભગવાન તરફ ચાલવા પ્રયત્ન કરીએ તો 99 ડગલા એ આપણી સામે ચાલે. તો આવી આપણી આત્માની જવાબદારી લેવા પુરુષ આપણને મળ્યા છે તો એને આવો સરસનો સત્સંગ આપણને આપ્યો છે. તો અઠવાડિયે 1-1.5 કલાક આપણે સત્સંગ માટે કાઢી આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ એ ચલાવવા માટે ગુરુવારે આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજે.